નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે સ્વયંસેવક સૈનિક દળ દ્વારા શહેરના કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતેથી રેસકોર્સ વિસ્તાર સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. કમાટીબાગ સંકલ્પ ભૂમિ ખાતેથી સ્વયંસેવક સૈનિક દળ દ્વારા રેસકોર્સ વિસ્તાર સુધી આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંકલ્પ ભૂમિ પાસે સ્વયંસેવક સૈનિક દળના સ્વયંસેવકોએ જય ભીમના નારાની સાથે બુદ્ધ વંદના પણ કરી હતી. આ કાર્યક્રમમાં સ્વયંસેવક સૈનિક દળના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં આજે જે બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ છે ત્યારે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અને બાબા સાહેબ આંબેડકરના જે સંવિધાન પર ચાલનાર લોકો, બાબા સાહેબ આંબેડકરના જે વિચારો સાથે સંકળાયેલા લોકો, ભાઈઓ બહેનો બાળકો, આજે તમામ લોકો એકત્રિત થઈને જે બાબા સાહેબની મહાસલામીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બાબા સાહેબને સલામી આપી અને જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જય ભીમ નવમી દાય. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે SSD પરિવાર દ્વારા માત્ર ગુજરાતના 33 જિલ્લામાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય લેવલ પર દિલ્હીમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક મહાસભા અને મહારેલીનું આયોજન કરવામાં આવશે. આજે તમે અહીંયા કમાટીબાગમાં જે એક મોટી સભા જોઈ રહ્યા છો, એ સભા અહીંયાથી નીકળીને સીધી રેસકોર્સ જશે અને રેસકોર્સ ત્યારબાદ અમે અહીંયાથી સીધા દાહોદ જઈશું. મારું નામ કલ્પેશભાઈ, હું તરસાલી વડોદરાથી છું.